કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના પ્રકરણ 11નું માપન આ પ્રકરણ શરૂ થઈ રહ્યા છે. શરૂઆતમાં આપણે જોઈએ એની પ્રસ્તાવના. બરાબર, આપણે બંધ સમતલ આકૃતિ ઘણી બધી શીખી ગયા છે, તેની હદ, સીમા, ચારે બાજુનું કુલ અંતર, એની પરિમિતિ અને ક્ષેત્રફળ, આ બધું શું હોય છે, એને શું કહેવાય, એ બધું આપણે શીખી ગયા. ટૂંકમાં આપણે કહીએ તો પરિમિતિ એટલે શું, તો ચારે બાજુનું અંતર, અને ક્ષેત્રફળ એટલે શું, કે જે આકૃતિ હોય કે જે વસ્તુ હોય કે કંઈ પણ હોય તો એને ઘેરાવ, ઘેરાવ એટલે કે અંદર બહાર બધું આખી એને જે રોકેલી જગ્યા ટૂંકમાં, તો એને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ. આ બધી વસ્તુ આપણે શીખી ગયા છીએ. બરાબર છે, તો આ પ્રકરણમાં આપણે ચતુષ્કોણીય જેવી બંધ સમતલ આકૃતિની પરિમિતિ અને ક્ષેત્રફળ સંબંધિત સમસ્યા જે હોય છે એનો ઉકેલ આપણે શોધવાનો છે. આપણે સમઘન, લંબઘન, નળાકાર જેવા ઘન આકારના પૃષ્ઠફળ અને કદ વિશેનું પણ થોડું અધ્યયન કરી લઈશું. આપણે થોડુંક જો યાદ કરી લઈએ, એટલે પૂર્વ જે ચલાવ્યું હતું, એટલે કે કયા ચેપ્ટરમાં કે એના પહેલાં, તો આપણને ખબર હોય કે ધારો કે એક આકૃતિ આપી છે, તો આપણે એવું સમજી લઈએ કે આ આખું એક ચોરસ છે. બરાબર, આ અંદરનો ભાગ જે છે એ ગાર્ડન છે, બગીચો છે. હવે આ બગીચાની આ જે છે ચારે બાજુને એને આપણે શું કરવાનું છે, વાડ કરવાની છે. અંદર કોઈ ન આવે ને આપણે એને વાડ કરી છે, એવી વાડ કરવાની છે. તો એની માટે આપણે શું શું કરવું જોઈએ, કેવી રીતે આપણે શોધાય એ આપણે દાખલા શીખીશું. આ જે વસ્તુ છે અંદર, તો એ અંદર આપણે શું કરવાનું છે ને, સિમેન્ટનો રસ્તો બનાવવાનો છે, તો એની માટે કેટલી જગ્યા જોશે, આ બધા પ્રકારના દાખલા આપણે આ પ્રકરણમાં શીખવાના છે. હવે આટલું બધું શીખવું હોય તેની માટે સૂત્રની જરૂર પડે, તો ચાલો આપણે થોડાક સૂત્ર સમજીએ. હમણાં અહીંયા જો તમે અહીંયા એક લંબચોરસ આકૃતિ આપેલી છે, આ એની લંબાઈ છે, આ એની પહોળાઈ છે. બરાબર, તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું કરવું પડે, લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર છે, તો ચોરસનું શોધવા માટેનું સૂત્ર શોધો, લંબાઈ ગુણ્યા લંબાઈ થઈ ગયું. લંબ ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો બી ગુણ્યા એચ થઈ ગયું. ત્રિકોણ હોય બરાબર, તો એક બાજુ અને તેનો પાય. બરાબર, આ રીતે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો આ રીતે એના સૂત્રો છે. બરાબર, આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર પાયો વેધ. બરાબર, પછી વર્તુળ હોય તો પાયાનો વર્ગ, આ ત્રિજ્યા કહેવાય. આ બધી બાબતો આપણે સમજી ચૂક્યા છે, જાણી ચૂક્યા છે. અહીંયા તમને ચિત્ર આપેલા જ છે, અને ચિત્ર આધારે તમારે ફક્ત આના જોડકા જોડવાના છે. આ ના કરો તો પણ ચાલે, ફક્ત તમને સમજવા માટે અહીંયા કરવામાં આવ્યું છે. બરાબર છે, તો આ બધી વસ્તુ તમારે થોડીક સમજી લેવાની છે. અહીંયા તમને સ્વપ્રયત્ન માટે કેટલાક દાખલાઓ આપ્યા છે. બરાબર, આ તમારે જો જાતે કરવા હોય તો તમે કરી શકો છો. આને આપણને શું કહેવાય, બધાને ખબર જ છે. બરાબર, લંબચોરસ, અર્ધવર્તુળ આપણ લંબચોરસ છે, ચોરસ છે, ત્રિકોણ છે. બરાબર, તો આ વિવિધ પ્રકારો છે, એની આપણે પરિમિતિ કેવી રીતે શોધવાની એ પણ આપણે આ પ્રકરણની અંદર શીખવાનું છે. તો આજના વિડીયોમાં આપણે કેટલાક સૂત્રો વિશે માહિતી મેળવી, આ સૂત્રોના તમને જોડકા જોડવાના છે. બરાબર, આ જોડકા તમને પ્રેક્ટિસ બુકમાં મળી જશે, જો ના મળે તો તમે મને પૂછી લેજો, હું તમને પ્રેક્ટિસ બુકના ફોટા પાડી આપીશ. આ તમારા જાતે દૂર જોડવાના છે અને સો પ્રયત્ન કરવો છે. આગળના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 11.1 ના દાખલા. થેન્ક યુ.